ચોટીલા ટ્રક એસોસિએશન દ્વારા ડીઝલમાં ભાવ વધારો થતા પડતી મુશ્કેલીથી મીટિંગ યોજી ગાડી ભરવા ખાલી કરવાની મજૂરી વેપારી ચૂકવે જેવા નિર્ણય કરવામાં આવ્યા. સમગ્ર ભારતમાં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ ઉપર હાલ ખૂબ જ વિકટ પરિસ્થિતિમાં પસાર થઈ રહ્યો છે અને ખાસ કરીને ડીઝલ અને ટોલ ટેક્સના વધતા જતા ખર્ચ ગાડી માલિકોના કમર તોડી નાખી છે. ઘણા વખત પહેલાં ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ ન્યૂ દિલ્હીના કારોબારીમાં આ વિષયમાં જણાવેલું કે વધારાના ખર્ચાઓ સા બાબતે નિર્ણય લેવાયો હતો, પણ હવે આ બાબતમાં ગંભીરતા લઈ સૌ ગાડી માલિકોએ અમલીકરણ કરવાનો સમય આવી ગયો છે. આ બાબતે ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ ન્યૂ દિલ્હી દ્વારા તારીખ 9/7/2021 સર્ક્યુલર તેમજ તારીખ 15/7/21 માર્ગદર્શિકા એડવર્ડ્સ મુજબ જિસ્કા માલ ઉસ્કા હમાલ અમલનું ચુસ્તપણે પાલન કરવા આપણે રાજ્યના દરેક ગાડી માલિકો તેમજ ટ્રાન્સપોર્ટ કંપનીએ નિર્દેશક ઉપરોક્ત બાબતે આપણે દરેક એસોસિએશન કારોબારી સભ્યોએ ખાસ વિનંતી છે કે તેમના વિસ્તારમાં ભરાતી ગાડીઓ માટે આ બાબતનું પાલન કરે અને કરાવડાવે. એનું પૂર્વવર્તત જણાવેલ કોઈપણ અવ્યવહારિક ખર્ચ ગાડીવાળા પાસેથી ન લે કે ન લેવડાવે. હમાલી જેવો કોઈ ખર્ચ થાય તો ગાડી ભાડા ઉપરાંત માલ ભરાવનાર કે માલ મેળવનાર પાસેથી લઈ આપે કે અપડાવે. અત્યારે ઉપરોક્ત જણાવેલી ગેસ અમલીકરણ ખૂબ જરૂરી છે, જેથી કરીને વર્ષો જૂની આ દૂષણ દૂર કરી ગાડીવાળાના માથે લીધેલ અવેજ ખર્ચોમાંથી મુક્તિ અપાવી શકાય. કે આ નિર્ણયમાં ચોટીલા ટ્રાન્સપોર્ટ એસોસિએશન ચોટીલા દ્વારા જિસ્કા માલ ઉસ્કા હમાલનું અમલીકરણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જગદીશ ઝાલા, ZSTV, ચોટીલા. હાલ કોરોના મહામારી ચાલી રહી છે, એના હિસાબે અમારા ટ્રક અત્યારે હાલ ઉભેલા છે અને આ બધી એવી પોઝિશન થઈ ગઈ છે કે અમને કાંઈ પરવડતું નથી. અમારે ટ્રકના હપ્તા પણ અમારે ઘરેથી આમ તેમ કરીને અને એનું વ્યાજ પણ આમ તેમ કરીને ભરવું પડે છે, છતાં કે એટલું બધું ડ્રાઈવર લોકોને પગાર પણ આપવો પડે છે બેઠા બેઠા. તો એના હિસાબથી અમારે ધંધો એકદમ અત્યારે આ મરણ પથારી આવી ગયો. તો હવે અમારી અપેક્ષા એવી છે, સરકાર પાસે પણ છે અને ફેક્ટરી માલિક પાસે પણ છે, ઉદ્યોગ પાસે, કે અમને થોડી બધી હેલ્પ કરે એમ, કે બધું એના ઉપર અમારે નથી નાખવું. તો હું છે કે અમારું પણ રડી જાય અને એ લોકોનું પણ હાલે. અમારે જવાબદારી એટલી બને કે અમારે માલ પોગાડવાનો હોય છે, અમારે લોડિંગ અનલોડિંગનો ચાર્જ અમારે કાંઈ આપવાનો નથી હોતો. અમારી પહેલી માંગ તે છે. બીજી માંગ એ છે કે ગવર્મેન્ટ અમને થોડુંક ડીઝલમાં રાહત કાંઈ કરી દે સરકાર, તો અમારો ધંધો અત્યારે મરણ પથારી જે યોગ્યો છે તો થોડીક અમને એમાં રાહત મળે. અને કોરોના લોકડાઉન થયું તો બધાને ખબર છે, તો એના હિસાબથી હું છે ડ્રાઈવરોના પગાર, ફાઇનાન્સના હપ્તા આ બધું કરવું પડે છે ઘરે ત્યાં તેમ કરી, એટલે આવી બધી તકલીફ છે અમારી. આના પરિસ્થિતિ જો હાલ ને હાલ ચાલી રહે તો અમારે નાદારીનો વારો આવી જશે કે બેંકવાળાને કહેવું પડશે કે ભાઈ આ અમારે ટ્રક તમે ફાઇનાન્સ ઉપર ફાઇનાન્સ કરેલી છે, તમે લઈ જાઓ, અમારી પાસે હપ્તા ભરવાના પૈસા નથી હાલ. તો અમારે આ ટાઈમ